જય માતાજી વન મીડિયા ચેનલ અને રમણિક ચારુલિયાનો નમસ્કાર મિત્રો એક જબરદસ્ત કોમેડી વિડિયો લઈને આવ્યો છું જો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તને શું કહું છું ને આ વખતે પડે ને એટલે આપણે ભાવનગર હો તમારી પડી લઈ ગયા ભાવનગર મારી છોકરી મોઢું જોવાની ઈચ્છા થઈ જ મને એટલે મારે નથ લઈ જાવે કાઈ તો તને એકલી પ્લેન માં બેહારી મૂકવી છે કા ક્યાંક પડી જા તો મેળાવી જાય ને છૂટો થઈ જા હું આ ઉમરે એકલું પડી ક્યાં જાવ છે છૂટો થાઉ છે આ ઉમરે સુતા થાઉ છે તમારે હે અને પ્લેન માં બેહારવાની મને વાત કરતા તા ને અને પછી ધક્કો મારવાનું કહેતા તા ને ધ્યાન રાખજો પડીશ તો તમારી માથે યુ યુ તો બુંદર નેકરો સોયટુ હામો

અરે રે તો નુકસાન થયું ઘરમાં છોકરા ને દવાખાનું આવ્યું એ તમે હું મજાક કરો છો બિચારી નુકસાન દેવું જોઈએ એને બદલે એની મજાક કરો છો ના ના બાપુજીને નુકસાન આવ્યું કા મને લાગ્યું એનું કાઈ નઈ પણ એને દવાખાનું આવ્યું એને ઉપા દીસે કા ના હવે આવે હો હવે લાગે તમને હું કાઈ દઈશ ના જો જોખી વાત છે બાપુજી તમે અરે હા અરે હોળા મધૂદ ની તારી ભરીને રાખીતી ક્યાં કર્યું દૂધ આમાંથી દૂધ તો મને ને ખબરો બતા તમે ખાવાની હતી તે ડોક્ટરે કીધું કે એમ નેમ પીતા માથે દૂધ પીજો તો હું પી ગયો અરે બાપુજી તમારું તો હું કરું ભાઈ મીંદરા એઠું દૂધ પી ગયા તમે તો કેવા માણસો છો મારું વાળું હવે મને કાઈ થા હે હવે તો થાય પછી ખબર પડે તો તો હવે હું મ્યાઉ મ્યાઉ એમ બોલી કદાચ હોય ખરું એવું અસર થઈ જાય એઠું ખાઉ તો હારો ભી તો થાય ને મારે હા ભી આ વંડાઈ ટપ્પા પડશે તમને અરે રે હવે મારું કામ નથી મારા તો પગ દુખે પણ હવે ઈ તો કરવું જ પડશે હવે અસર તો થા મંડી લાગે છે એવું મને તમારા મોઢા ઉપરથી લાગે છે હે હા તો કા તમે કે છે મારા માથા થા મંડી છે હું બિલાડા દેવ લાગુ છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ આવો આવો કેમ છે હારું હવે બધું એવું હરખું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

દીકરી ને તેડી આવું તો થોડાક દિન યાર એમ તો મારે ઓપરેશન થઈ જાય એટલે હું કાગળ ને તેડવા આવી છું હા અમે કાલે ગયા તા દવાખાને દેખાડવા કાળ ના મણકાની તકલીફ છે ને તો ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે ત્રીજું ઓપરેશન આવે એમ છે હે આ મણકાનું હા તે ત્રીજું ઓપરેશન આવે છે તે હવે વહુ ની ઘરે જરૂર પડે એટલે હમણાં તો ક્યાંય બારા નહીં નીકળી હગે વહુ તમારે તો લોહી છે મારે તો કોઈ છે નહીં બાવડું ચાલે એવું એ આલી ચાલી હગે છે

હા ભૂલે અમારી આના કરતા લખાણ કરાવ્યો તો સારું હતું કે પૈણા પછી વહુની માં રોજ ઉઠીને ના ઘરે ધક્કા નો ખાય ખોટી લપ કરો અત્યારે નહીં આવે તે માર દીકરી ક્યાં ગઈસ નથી ના ઘર માં નથી બહાર ગઈ છે બજાર માં વસ્તુ કામ હોય ને બીજા કામ હોય ને તમારી જેમ હાર નવરા નથી અમે સારું ડાયરેક્ટ જવાબ જડી ગયો મારે છોકરીને હું પૂછવાનું હે છે બાપા આ તો ઓસિયારા મોસે તે આવીને ઢોળીને

મારું ધ્યાન ન હતું બાપુજી એટલે હું લપટી ગઈ પણ બટા મારા કઈનો દુખાવો છે તને ખબર નથી ઈ તો ખબર છે પણ મને ખબર નથી કે લપસી બે હે લપટી એમ આ લપસી કઢાવી નાખું છે બહુ નડે છે હા તે ડ્રાય ગુને છે ડ્રાય ગુને થોડક પક સોલાનો પણ આમ જો હા તમારી માં આવ્યા હતા તો ક્યાં હોયા ગયા હા એ બિસાળા ઉપાતીમાં છે ને અરે અરે ઈ માર બાને વાળી સાલી ઓપા એને બી સાણા જો ને નબળી પડી ગઈ છે તો ઓપરેશન કરાવવાનું છે તે કાઈલેન પ્રમદે ઓપરેશન કરાવવાના છે ઈ માર બાન થોડીક વાર તમાર બેહાળાય ની હું સાક લઈને આવવાની તો હતી બાપુજી થોડીક વારમાં નો મૈના બટા મે તો એમે કીધું કે ઓપરેશન કરાવવાનું છે તે કાજલ ને તેડી જાવ અને થોડાક દી તમારી સેવા કરે તો કે ના ના હવે દીકરી એના ઘરે સારી લાગે નો મૈના મારો અરે અરે મઈના જેવું થા હે માર બાનું મોઢું ન જોયું થોડીક વાર બેઠા હો તો મોઢું તો જોઈ લે અરે રે તમારા કરમ તો બે ડગલા પાછળ ને પાછળ બે ચાર થી પછી તમે મોઢું જોઈશો પણ એક આંખ નઈ જો એવું કા કયો છો બાપુજી ઓપરેશન કરાવવાનું નથી હે ની માર બા આંખ માં એટલી બધી તકલીફ છે હા આંખ બદલાવી પડે એમ છે કા કેટા ને નાખે ને કા બકરા ને નાખે અરે રે બિસારા મારા બા એનાથી તો હવે કામ એ નથી થાતું અને હુંય પાછી નો ગઈ દીકરા ને ઘી ના પાડ દીધી વી વર ની મે મોટી કરી અને મને ના પાડ દીધી પણ દીકરા મારા હુંય તમારી માં વી જોડી સૌ આ છોકરી નો મે તો કાઈ નઈ પણ એક દી તમારી ઘરે આવી ને રાજપાટ ન કરું તો હુંય વી જોડી નઈ પણ એના માટે મારે કઈ પ્લાન કરવો છે હાલો પ્લાન ની તૈયારી ચાલુ કર દઉં હું છું વિજુ માં ઈ પછી વાત કે મનોજસ હું તો આપડા ગામ માં જાવ છું મે ઓપરેશન કરાવ્યું આખો માં હાવ હુત નથી હા તો મારે કોઈ કરે એમ નથી તો કાદરના ના ઘર જેમ ની હતી તો માર દીકરા મને માર દીકરી ઘરે મૂકી જા ને હાલો બે જાવ મૂકી જાવ ને ઉપર જાવ ઉભારી પેલા ચાલુ કર નાખો લઈ જા વાળો આવો દો

કઈ વ્યવસ્થા થઈ ગઈ મારી ગયું હા છોડો હોતું નથી બોલો લ્યો ડોક્ટરે કીધું કે મહિના દોઢ મહિનામાં પૂજવા મંડશે માં શું છે માં અરે બટા મારે આઈ કો વાઈ કે બટા મૈસે માં રો માં કોણ મને હાસવે કોણ મને રાંધીન દે

પણ મારો પગ બહુ ભાઈ રે થતો તો દીકરીની ઘરે કેમ રોકાવું વેવાય વેલા કેવો વિચાર કરે કે ના રે ના વેવાણ આ જેવું તમારી દીકરીનું ઘર છે ને એવું જ તમારું ઘર છે તમારે એવું કંઈ રાખવાનું જ નહી કે મારે નો હવાય એમ તમ તમારે રોકાવ દોઢ મહિનો બે મહિના હારો રવિ તો હવે તું જા બટા હા હું જાઉં બીજું માં કઈ કામ હોય તો કહી દો મને ના હવે તો લગભગ હમણાં કામ નહી પડે કેમ કે અહીંયા રોકાવાનું થયું ને હા તો હું જાઉં હો હારો બટા હું આ દે મને

અને શરીર માં બહુ નબળાઈ આવી ગઈ છે હમણાં મજા નતી હરખું ખાઈ ન હકતી ને એટલે હાસો ખોરાક કીધો છે ઘી નો ને એવો અને કાજુ બદામ નું કીધું પણ એ મોંઘવારી મારે થોડુંક તમારી ઘરે કાજુ બદામ ખવાય છે એ ભાઈ તમે કઈ ઉપાધિ કરો માં અમાર ઘરમાં હંદુ પડ્યું છે ઘી એ પડ્યું છે કાજુ બદામ એ છે

સી નાખી છે ને 3 લિટર હા નો વેચતા અરે બે મહિના દૂધ નઈ વેચીએ તો એમાં હું થઈ જવાનું છે ભલેંતાર માં પિતા દૂધ હે ભલે તું ને બાપુજી હું શું હા ગામમાં જાવ ને તો 2 કિલો અખરોટ લઈ આવજો ને લેવાત પડે ને મારે હા અને જાવ ને પહેલા મને એકવાર પૂછજો જો રહોડામાં કાજુ બદામ ઓસા છે ને ત્યારે મંગાવી મંગાવજો હે તે અખરોટ ખાધું છે કોઈ દી આમાં બાઈ સામે જુઓ જો આમાં ક્યાં અખરોટ ની જરૂર છે કેટલા કિલો તો છે વજન હવે અખરોટ ખાઈ મારે હું 100 કિલો કરવું પણ એમ નથી કેતો તે અખરોટ ખાધું છે કોઈ દી ના હા તો આ મંડી છે અખરોટ ઘર માં આવીને ખાવા આવે તે થાય હા તો એ વેવાઈ હા તમારા ઘરમાં મચ્છરિયા બહુ છે તો એક જીળકો એવો ટેબલ પંખો ટી ગાઢ દેજો ને એકોયડામાં એસી ફીટ કરાવી દેવું છે એટલે ટાટા બોર થઈને પડ્યા રહ્યો તમે તો વધારે સારું પંખો જોયો છે કોઈ દી ના હા અને પંખો લેવો છે હજી તો હશે હાઉ મામા મામા મામામા મામા જોબા આમાં અખરોટ છે થોડી પર રહીને ખાજે હો અને જો આ નાસ્તો છે ભૂખ લાગે ખાવા તો જોઈએ ને આ બટા અને બા હું શું કહું છું આજે હાથ દિવસ થઈ ગયા આટલા દિવસે તને ડ્રાય ફ્રૂટ ખવડાવું હું સીરા ખવડાવું ખીર ખવડાવું પણ તને કાઈ ફેર ન પડતો બટા આટલે તો ડોક્ટરે ડોટ મહિના કીધું તું આ મોતિયા ના મોરિયા બું ગુંડા હતા બટા તે હજી અખરોટ ને કાજુ બદામ ચાલુ રાખવા છે Deixa

તમારી માં છે ને અમારા ઘર મહેમાન છે અને મહેમાનની છે ને બરોબર રેકી ટેકી રાખવી પડે જો હાથ ની થયા નાયા નથી ને તો માખ્યું પણ બને છે બાથરૂમ માં લઈ જાઓ ગરમ પાણી લેજો એમાં થોડુંક તાડું પાણી નાખજો અને એકલા સાબુ થી નવરાવ જાવ હા અને પહેલી વાર ઓલા લુગડો ધોવાનો સાબુ છે ને એને થી નવરાઈને બરસ મારજો હા એ બાલ બસ ખાઈ લેજો બા આમ જો સીરો અડતો કર નઈ ખોસે આરે લાકડી યુ 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 આલી ગળનું પાણી જ નાખવાનું છે આમ આ માં મારી બેટી મારી ખોટાડીના પેટની ચશ્મા કાઢીને બધું ખાતે તે આંખમાં કાય વાંધો નથી અને અહીંયા નાટક કરવા તારે ઘર માં પણ હું તારો બાપ રાજીયો સૌ જો એક વાર તને મારા ઘરમાં ભૂંડી ન લગાડું ને તો મારું નામ રાજ્યો નહીં ભલે મારો બાયડો ભાંગી ગયેલો છે પણ મગજ તો હાજુ જ છે હમણાં ડોહી આવે ને એટલે બધું કહી દઉં પોપાબાઈ નું રાજ જોઈ ગઈ છે બીજું કઈ નહીં બેઠા બેહો આ પણ હું સવિતા માસી ઘરે ગઈ હતી

પટ પેલા પાણા લઈ આવું અરે રે શું કરું ઘર ઉપર ગધેડો મોત્ર પટ 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 ઉપર થાળી તો લાવવાની પાલ્યો આ થાળી અને આ પાણ શું કરશો પાણા મૂક્યા હવે શું કરશો હવે છે ને આ થારી રાખી દે વહુ ઘર વયા જાય ને પછી તારી વેવણ ને કેજે કે લ્યો મીઠાઈ આરોગો ઠીક એવું કર હા તો અંદર હું કેવું ના હા વેવાણ હા ભૂખ લાગી છે

સંતના માર ગયા અરે વેવાણ દીકરીના ઘરનો માણા પાણી નથી પીતું તો તું અઠવાડીયું થા તો તો તા કરીને ખાસ આ તને ઓધળશે નહીં હવે તમે કાઈ બોલો એના કરમ એના છેડે દીકરા જોયું ને જોયું ને આ તારી માએ કેવા નાટક કર્યા અમારી આરે માં હા તે બહુ ખોટું કર્યું નાટક કરી કરીને તારી દીકરીના ઘરમાં નાટક કર્યું અરે માં આજે હું તને એક વાત ચોક્કસ કહી દઉં જ્યાં તારા જેવી માઈ હોય છે ને એ દીકરીઓના સંસાર કોઈ દી સુખેથી નહીં આલે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુડી તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હૂમિના શર્મા આપને જો અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર નમસ્કાર દર્શક મિત્રો હું છું કાજલ દાવડા જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરજો શેર કરજો અને કરજો હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા તમને અમારો વિડિયો ગમે તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો